આજકાલ સ્ટાર્ટઅપ્સની હાલત ખરાબ થશે આવું કહેવામાં આવ્યું છે એક રિપોર્ટમાં જેનું નામ છે ઇન્ડિયન એસએમઈ તેરા ક્યા હોગામાં આ રિપોર્ટ પર વધુ વાત કરી હતી રિપોર્ટ લખનાર 39 સોલ્યુશન્સના ફાઉન્ડર અને એમડી બસેશ ગાલા સાથે તો બસેશ તમારો રિપોર્ટ એકદમ શોકિંગ છે સરપ્રાઇઝિંગ છે તો પહેલા તો જણાવો કે આ સર્વે શેના પર કરવામાં આવ્યો છે અને એના રિસર્ચ રિઝલ્ટ શું આવ્યા છે અમારી એક ડેડિકેટેડ રિસર્ચ ટીમ છે 39 સોલ્યુશન્સની એન્ડ અમે સ્ટાર્ટઅપ્સ અને ઇન્ડિયન એસએમઈ સાથે એક્સક્લુઝિવલી ડીલ કરીએ છીએ અને એમાં રિસર્ચ એ આવ્યું છે રિઝલ્ટ કે 2020 સુધી 40% ઇન્ડિયન બિઝનેસીસ મરી જશે એન્ડ શોકિંગલી બીજા સ્પેક્ટ્રમ પર સ્ટાર્ટઅપ્સ છે તો 2 વર્ષના અંદર 80% સ્ટાર્ટઅપ્સ એ પણ ડગમગાઈ જશે અને સ્ટીમમાંથી એટલે રેસમાંથી નીકળી જશે સો ધોઝ આઉટકમ્સ આ આઉટકમ્સ બહુ શોકિંગ છે બટ આ રિયાલિટી છે ને આના આપણે થોડા થોડા ક્યુઝ અમને ઓલરેડી ઇકોનોમીમાં અને કંપનીઝમાં જોવા મળે છે ઓકે તો આ સર્વે કયા બેઝિસ પર તમે કર્યો છે અને શું મેથડ્સ યુઝ કરી છે અને કઈ રીતે તમે રીઝન આઉટ કરશો શ્યોર અમે પેન ઇન્ડિયા વર્કશોપ સેમિનાર્સ કરીએ છીએ અમે કન્સલ્ટિંગ કરીએ છીએ ટ્રેનિંગ કરીએ છીએ અમારા ડેટા સાયન્ટિસ્ટ છે જે ઓલરેડી એસએમએસ ને ટ્રેક કરે છે અક્રોસ અલગ સેક્ટર્સ રાઇટ ફ્રોમ ફૂડ ક્લોથ્સ થી લઈને સર્વિસીસ લઈને બધા સેક્ટર્સમાં ટ્રેક કરીએ છીએ તો આ ટ્રેકિંગ પરથી ને એમના લાસ્ટ 3 વર્ષના પરફોર્મન્સ પરથી ગ્લોબલ ક્યુઝ પરથી અમને આ આઉટકમ કાઢેલું છે તો ઇટ ઇઝ બેક્ડ બાય ડેટા એન્ડ એક્સપર્ટીઝ બે તો ઇન ડિટેલ જો આપણે સમજવું હોય તો તમે કયા એક્ઝામ્પલ આપશો તમારા આ રિપોર્ટના શ્યોર આપણે સ્ટાર્ટઅપ્સથી સ્ટાર્ટ કરીએ 80% સ્ટાર્ટઅપ્સ 2 વર્ષમાં થાકી જશે આ એકચ્યુઅલી શોકિંગ ફેક્ટર ન હોવું જોઈએ આ રિયાલિટી છે સ્ટાર્ટઅપ્સમાં યુઝ્યુઅલી વર્લ્ડવાઇડ રેકોર્ડ છે કે 10%થી વધારે સ્ટાર્ટઅપ્સ યુઝ્યુઅલી સક્સેસ થતા નથી અને આ સ્ટાર્ટઅપ એકચ્યુઅલી એક બબલ ગેમ હતી ઇન્ડિયામાં ને હજી પણ છે છોટું ચાયવાલા .com ફાઇન્ડ માય કામવાલી બાય .com એવા ઘણા એપ્સ અને વેબસાઇટ બને છે અને એમને લાખોના વેલ્યુએશન મળતા હતા પણ આજે 2-3-4 વર્ષ પછી એ વેલ્યુએશન મળ્યા પછી અગર એ લોકોની બિઝનેસ મોડલ આપણે જોઈએ છે કે રેવન્યુ સ્ટ્રીમ્સ જોઈએ છે તો એ રેવન્યુ સ્ટ્રીમ સ્ટેબલ ન હોવાના કારણે એ સ્ટાર્ટઅપ્સને વધારે ફંડિંગ મળતા નથી દિગ્ગજો લાઈક ફ્લિપકાર્ટ સ્નેપડીલ એ પણ હમણાં થોડા સ્લો થઈ ગયા છે એમના વેલ્યુએશન્સ નીચે થયા છે તો 1-2 વર્ષ નેક્સ્ટ 1-2 વર્ષમાં જે પોતાની રેવન્યુ સ્ટ્રીમ અને બિઝનેસ મોડલને ડિસ્કાઉન્ટ યા ઓછા ડિસ્કાઉન્ટ સાથે યા ડિસ્કાઉન્ટ વગર જે પ્રૂવ કરશે એ જ ટકી રહેશે બાકી જે નહીં કરી શકે એમને ફંડિંગ નહીં મળે ને એ પછી રેસમાંથી બહાર નીકળી જશે આપણે ઓલરેડી સાઇન્સ જોઈએ છે રિયલ એસ્ટેટમાં છે હાઉસિંગ છે ફૂડ ગ્રોસરી એપ્સમાં છે ઘણા એપ્સ છે તો એ સાઇન્સ ઓલરેડી આપણે જોઈએ છીએ કે એ એપ્સ બધા બંધ થઈ રહ્યા છે ઓન ધી અધર સાઇડ આપણે એસએમઈમાં જોઈએ તો હું તમને 3-4 એકદમ સ્પેસિફિક એક્ઝામ્પલ આપીશ પહેલું એક્ઝામ્પલ છે રિટેલ સ્ટોર્સ રિટેલ સ્ટોર્સના કારણે આપણે એફડીઆઈના નોર્મ્સ ખોલવાથી જે પણ રિટેલ સ્ટોર્સ 3 દુકાનથી ઓછા રાખશે એ 50% એ સર્વાઈવ નહીં કરી શકે કારણ કે રિટેલ સ્ટોર્સનું વેલ્યુ પ્રોપોઝિશન ખાલી જગા કે લોકેશન ન હોઈ શકે એમની બીજી પણ વેલ્યુ પ્રોપોઝિશન હોવી જોઈએ જે 1 કે 2 સ્ટોર ધરાવતા એ ન આપી શકે તમે અગર આજે વોલમાર્ટ સાથે કમ્પીટ કરવાની તૈયારી ન રાખો મોટા બ્રાન્ડ સાથે કમ્પીટ કરવાની તૈયારી ન રાખો કોસ્ટ પર બ્રાન્ડ પર લોકેશન પર તો તમે સર્વાઈવ ન કરી શકો હજી 1-2 એક્ઝામ્પલ આપીશ તો સૌથી મોટો હમણાં ચર્નિંગ આવશે રિયલ એસ્ટેટ સેક્ટરમાં કારણ કે રિયલ એસ્ટેટમાં એટલું અનપ્રોફેશનલિઝમ ને લેક ઓફ ટ્રસ્ટ છે કે મોટા પ્લેયર્સ કોર્પોરેટ્સ રિયલ એસ્ટેટમાં એન્ટર થાય છે ટાટા ગ્રુપ એલએનટી ગોદરેજ ઇવન ઇન્ટરનેશનલ ફંડ્સ જ્યારે આરઈઆઈટીસ પર ક્લેરિટી આવશે તો નાના મોટા ડેવલપર્સ પણ સાફ થઈ જશે તો આ એક્ઝામ્પલ્સ ઘણા કારણે આપણે આ જાણીએ છીએ કે સ્ટાર્ટઅપ્સ ને એસએમઈસ માં ઘણું ચર્નિંગ આવશે અને આ નેક્સ્ટ 5 વર્ષ બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની રહેશે સાથે જ સમય થઈ રહ્યો છે બજાર સમાચારને સમાપ્ત કરવાનો પણ તમે જોતા રહો CNBC બજાર નમસ્કાર